નમસ્કાર, સિટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનો સજ્જોડ વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓ જનવિકલ્પ યાત્રા કાફલાને આંતરી કાળા વાવટા ફડકાવ્યા. શંકરસિંહ બાપુ નીચે ઉતરી માત્ર હાર ટોળા કરી રવાના. મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું. અંકલેશ્વર ખાતે કોંગી કાર્યકરોએ કરેલા તેઓના વિરોધ અંગે ભરૂચ ખાતે તીખી પ્રતિક્રિયા આપતા શંકરસિંહ વાઘેલા, કાચા ચિઠ્ઠા ખોલી દઈશ તો અઘરું પડી જશે ની ચીમકી. પુના કરારના 85 વર્ષ પૂર્ણ થતા અમદાવાદ ખાતે ડોક્ટર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં સંમેલન. સંમેલનને છોટુભાઈ વસાવાનું પૂર્ણ સમર્થન. ભાડભૂટ કોઝવેથી રોજીરોટી ગુમાવનાર માછીમાર સમાજ માટે કેમ કોઈ જાહેરાત નથી કરાઈ? અંકલેશ્વરમાં શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ યાત્રાના કાફલાને ઘેરાવો કરી કોંગી કાર્યકરોએ કારા વાવટા ફડકાવ્યા હતા. રાજ્યભરમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ રૂપે નવો પક્ષ લઈ જનસંકલ્પ યાત્રા લઈ નીકળેલા શંકરસિંહ બાપુ હાંસોડથી અંકલેશ્વર આવતા જ અંકલેશ્વર 3 રસ્તા ખાતે તેમનું સ્વાગત કરવા ઉભેલા ટેકેદારો વચ્ચે યુથ કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરોએ સજ્જડ વિરોધ નોંધાવતા બાપુના કાફલાને ઘેરાવો કરવાનો પ્રયત્ન કરી કાળા વાવટા ફરકાવ્યા હતા. એટલું નહીં, બાપુ તેરા ક્યાં ભરોસાના નારા બોલાવી સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. બાપુને એક તરફ તેમના સમર્થકો ફૂલહાર પહેરાવી રહ્યા હતા, ત્યાં કોંગ્રેસી કાર્યકરો વચ્ચે પોલીસનો પકડાપકડીનો દાવ શરૂ થયો હતો. સજ્જડ વિરોધ નજરે પડતા શંકરસિંહ બાપુ કાફલાના પાઉન્સરો દંડો લઈને નીચે ઉતરી આવી દંડો બતાવતા કોંગી કાર્યકરો વિફર્યા હતા અને સામે થયા હતા. તો બીજી તરફ બાપુ યાત્રા અંગે પૂછતા કંઈ પણ જવાબ આપવાનું ટાળી ત્યાંથી કાફલો બીજા રસ્તે આગળ ધપાવી દીધો હતો અને ભરૂચ જવા રવાના થયા હતા. બાપુ, આજની આપણે આ મુલાકાત બાબતે શું કહેવું છે અને ખાસ કરીને આ વિરોધ કોણ છે કે બાપુને? અંકલેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનું સંજય પ્રજાપતિ અને દલપત આહિર તેમજ ટેકેદારોએ સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ પક્ષે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલ, ઉપપ્રમુખ ઓમકારસિંહ મહારાવલજી, યુથ કોંગ્રેસ પ્રમુખ ભરત પરમાર, વિધાનસભા મહામંત્રી યુથ કોંગ્રેસ સાહિલ જગડિયાવાલા, મનુ સોલંકી, અર્જુન વસાવા, ઇમ્તિયાઝ બાળવા સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો. શહેર પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કરી શહેર પોલીસ મથકે લઈ ગયા હતા. અમે સંયુક્ત બાપુનો કાળા વાવટા ફરકાવીને એમનું વિરોધ પ્રદર્શન કરેલું છે, કારણ કે એમણે છેલ્લે સુધી અહેમદભાઈ પટેલ સાહેબ, તમને હું મત આપીશ, રાજપૂતની જબાન, રાજપૂતની બોલી ઓર બંદૂક કી ગોલી એ એક હોની ચાહીએ, લેકિન બાપુને ગદ્દારી કી હૈ, કોંગ્રેસ કે સાથ ગદ્દારી કી, ભાજપ કે સાથ કી, બાપુ કા કોઈ ભરોસા નહીં હૈ, ઇસીલીએ હમ લોગો ને ઉસકા વિરોધ. આજે અંકલેશ્વર હાંસોડ યુથ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શંકરસિંહ વાઘેલા અંકલેશ્વરમાં આગમન થવાથી કારા વાવટા ફરકાવીને એમનો વિરોધ કર્યો છે અને ખરેખર એવું ગાડીમાં ભૂલી ગયા છે કે અમારા યુથ કોંગ્રેસના કાર્યકરો વિરોધમાં એમણે મારા દંડા બતાવ્યા છે અને અમારે ગાડીઓ ફાડીને એ ભાગી ગયા છે. અમને પૂછવા તમારી આ ગદ્દારો અમે સાચવી લેવા નહીં અને તમને ગુજરાતની સરકાર અને ગુજરાતી પ્રજા સ્વીકાર નથી, એના માટે વિરોધ કરવા માટે શંકરસિંહ બાબુનો અમે જાહેર વિરોધ કર્યો છે. જેવો રાજ્યના ચૂંટણીમાં અમારા અમર પ્રદેશ અને કોંગ્રેસ સાહેબે જે છેલ્લે સુધી એક વચન પાડ્યું અને વચન ન પાડ્યું એ એમની ગદ્દારી બતાવી છે, બોલીને ફરી ગયા છે, એના વિરોધમાં અમે આજે કાર્ય વાપતા. ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ રૂપે નવો પક્ષ લઈને જનસંકલ્પ યાત્રા લઈ નીકળેલા શંકરસિંહ વાઘેલાએ અંકલેશ્વર ખાતે કોંગી કાર્યકરોએ કરેલા તેઓના વિરોધ અંગે ભરૂચ ખાતે તીખી પ્રતિક્રિયા આપી હતી. રાજ્યભરમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ રૂપે જનસંકલ્પના નામે કોંગ્રેસનો હાલમાં જ છોડી દેનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અંકલેશ્વરથી ભરૂચ આવી પહોંચતા ભરૂચ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ ગાંધી નથી અને બાપુ છે તેમ કહેવા સાથે હું ભાજપ સામે લડું છું અને કોંગ્રેસે ભાજપ જોડે લડવાનું હોય ત્યારે મારી સામે લડે છે, મારી પાસે બધાના કાચા ચિઠ્ઠા છે જે બહાર પાડી દઈશ તો પ્રજાને જવાબ આપવામાં પણ ભારે પડશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. લોકશાહીમાં હોય પણ આવા હિંસક દેખાવો કરવા વધારે પડતું છે, એટલે હું ઈચ્છું કે મને આ બધા નવું ચિઠ્ઠું ન ખોલાવે તો સારું. હું બીજેપી સામે લડું છું, કોંગ્રેસ મારી સામે લડે છે, એમને બીજેપી સામે લડવાનું છે. હું કોંગ્રેસમાં હતો ત્યારે બી મારી સામે લડવાનું ચાલુ હતું, મેં છોડી દીધું. હવે જો એ મને માફ કરે તો સારું,
અને માફ નહીં કરે તો પછી બાપુ છે એટલે મને બહુ કંઈ પેલી હું એવા ગાંધીજીના નિયમમાં નથી માનતો, એટલે મહેરબાની કરીને જાળવી જાય તો સારું, પ્રચાર કરવાનો રાઈટ છે, હું કોંગ્રેસમાં નથી એટલે કોંગ્રેસનો કોઈ રાઈટ નથી મારી ઉપર આવી રીતે કારા ઝંડા કે હું સ્વતંત્ર માણસ છું ને હવે બંને પાર્ટીઓના બંધનથી મુક્ત થઈને એક નવો ફ્રન્ટ લઈને જન વિકલ્પ નીકળ્યો છું, બહુ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, હોઈ શકે એનાથી કોંગ્રેસ બોખલાઈ ગઈ હોય, હું બીજેપી સામે લડું છું, એમને બીજેપી સામે લડવું જોઈએ, લડવું હોય તો મારી સામે લડવાનું કારણ હું જોતો નથી, લડશે તો ભલે લડે, આઈ એમ રેડી ફોર ઇટ, નો પ્રોબ્લેમ. તેઓએ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કહેવા સાથે હું ભાજપ અને કોંગ્રેસથી મુક્ત થઈ સ્વતંત્ર થયો છું અને મને મારી વાત કહેવાનો અધિકાર છે. ભરૂચથી તેઓ જંબુસરના રૂટે આગળ ધપી ગાંધીનગર જવા રવાના થયા હતા. પુના કરારને 85 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષમાં અમદાવાદ ખાતે યોજાનાર વિશાળ સામાજિક સંમેલન સંદર્ભે ભરૂચ ખાતે ડોક્ટર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ડોક્ટર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં તેઓએ દલિત આદિવાસીઓની રાજકારણથી લઈ તમામ ક્ષેત્રમાં સમાન તક મળી શકે તે માટે પુના કરારના 85 વર્ષ પૂર્ણ થતા યોજનાર સંમેલનમાં મનોમંથન કરવા સાથે અનામતના રક્ષણ માટેનો પણ નિર્ધાર વ્યક્ત કરાશે તેમ કહ્યું હતું. એ સંમેલન કા ઉદ્દેશ યહી હૈ કે આજ જિસ તરહ સે આરએસએસ ઓર બીજેપી સંવિધાન બદલને કી બાત કરતી હૈ, હમ લોગ યે માનતે હૈ કે આરક્ષણ અગર ખતમ હોતા હૈ, વ્યક્તિગત સ્વતંત્રતા અગર ખતમ હોતી હૈ, તો દોબારા યહાં પર મનુવાદ આના શરૂઆત હોગા ઓર જિસકી ઉજાગર જો હૈ આરએસએસ બીજેપી હર મોકે મોકે પર કરતી હૈ. હમ લોગ ઇસ દેશ કે જો નિવાસી હૈ ઉનકો યહી ઉજાગર કરના હૈ કે યહી સંવિધાન ને વ્યક્તિગત અધિકાર દિયા હૈ, એક ઇજ્જત કી જિંદગી દી હૈ, ઓર હર 5 સાલ કે બાદ હમ લોગ એક નયા રાજનીતિક પ્રતિનિધિ હમારા ચુનતે હૈ, વહી વ્યવસ્થા યહાં પર બરકરાર હોની ચાહીએ, ઓર જો અધિકાર દલિતો કો મિલે હૈ, જો પિછડો કો મિલે હૈ, આદિવાસીઓ કો મિલે હૈ, ઉસકી સુરક્ષિતા હોની ચાહીએ. આ પ્રસંગે ઉપસ્થિત જનતા દળ યુ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સંમેલનના આયોજનને પૂર્ણ સમર્થન જાહેર કરવા સાથે વર્તમાન ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા લોકોને બજેટ કાર્ડ પણ આપવા જોઈએ જેથી વિકાસ માટે કેટલા નાણાં વપરાયા તેની જાણ થઈ શકે, આંતરરાષ્ટ્રીય ફંડ કે જીએસટીના નામે રૂપિયા ઉઘરાવી તે ક્યાં વપરાશે તેની માહિતી સરકાર આપતી નથી અને ગેરબંધારણીય રીતે શાસન કરી રહી છે. આ બધા જે કાર્ડ આપ્યા છે ઇલેક્શન બીપીએલ ઈપીએલ ઓળખ કાર્ડ, એના બદલે એક બજેટ કાર્ડ પણ સરકારે આપવું જોઈએ જેથી લોકોને ખબર પડે કે એના માટે કેટલો ખર્ચ કરવાના છે. જે પૈસા ભેગા થાય છે એ તો કોઈ વ્યક્તિગત પૈસા છે, લોકોના જ પૈસા છે. જે ડેવલપમેન્ટ માટે જે પૈસા બહારથી બી આવે છે, IMF ફંડ, પછી જે GST લાગુ કરીને જે પૈસા ભેગા કરવાના છે, એનો ભારતના લોકો માટે ગુજરાતના લોકો માટે કેવી રીતના પ્લાનિંગ કરવાનું છે, એ કેટલો કેટલો ખર્ચ થાય છે, એ માથાદીઠ આવક જે બતાવવી જોઈએ તે આજ દિન સુધી બતાવતા નથી. એટલે આ બજેટ ખાઈ જવા માટેની જ આ સરકારો બને છે એમ કે એમ તો ખોટું છે નથી. ભરૂચના બારબુટ ખાતે બનનાર વિયર કમ કોસવેના ખાતમુહૂર્ત માટે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે માછીમાર સમાજની રોજીરોટી માટેની કેમ કોઈ જાહેરાત કરાઈ નથી તેવો પ્રશ્ન પણ તેઓએ પૂછ્યો હતો. ત્યારે નરેન્દ્રભાઈ 8મી તારીખે આવવાના છે બારબુટ, પણ જે રોજીરોટી છે માછીમારોને એ છીનવાઈ જશે, એને એના બદલામાં તેમણે કોઈ જાહેરાત કરી નથી કે અમે આ આપવાના છે તે આપવાના છે. આ કુદરતી વસ્તુને જો આ લોકો અવરોધતા હોય તો પછી માણસોનો તો વિશ્વાસ એમની આગળ ક્યાં છે મારે એમ કેવું છે. પત્રકાર પરિષદમાં બામસેફના પૂર્વ અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓના મુદ્દે મહેસાણા ખાતે ચાલી રહેલ ભૂખ હડતાલના સમર્થનમાં ભરૂચના 15 કર્મચારીઓએ પણ ઓન ડ્યુટી ભૂખ હડતાલનો પ્રારંભ કર્યો હતો. 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓને રાજ્યવ્યાપી હડતાલના સમાધાન રૂપે 20/7/2017 રોજ તેઓની 14 માંગણીઓ મુદ્દે ભારતીય મજદૂર સંઘની મધ્યસ્થીથી સમાધાન થયું હતું, પરંતુ આમ છતાં સમાધાન અંગેનો અમલ ન થતાં 21 સપ્ટેમ્બરથી કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યા બાદ તારીખ 26/9/2017 મહેસાણા ખાતે દરેક જિલ્લાના પ્રતિનિધિ દ્વારા ભૂખ હડતાલનો પ્રારંભ કરાયો છે, જેના સમર્થનમાં ભરૂચના 15 કર્મચારીઓએ પણ ઓન ડ્યુટી ભૂખ હડતાલનો પ્રારંભ કરી તેની જાણ GVK EMRI હેડ ઓફિસ અમદાવાદ તેમજ કલેક્ટરને કરવામાં આવી છે.
ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ સાથે સમાધાન કર્યા બાદ તેના અમલ માટે થઈ રહેલ વિલંબથી પુનઃ કર્મચારીઓને હડતાલનું શસ્ત્ર ઉગામવું પડે તે સરકાર માટે ખરેખર અયોગ્ય કહી શકાય. તમામ EMT પાયલોટ મહેસાણા ખાતે જે ભૂખ હડતાલ ચાલે છે એના સપોર્ટની અંદર અને એમના સમર્થનમાં આપણા ભરૂચમાંથી 15 જેટલા EMT પાયલોટ ઓન ડ્યુટી ભૂખ હડતાલ પર રહેશે, પ્રતિક ઉપવાસ પર રહેશે, 3 દિવસનો આ કાર્યક્રમ રહેશે. તારા પછી અમરનો ઉપવાસ અમારા ચાલુ થશે ઓન ડ્યુટી. અમારી માંગણીઓ છે સેલરી, પગાર અમને 12 કલાક નોકરી કરાવે છે અને પગાર સેલરી અમને 12 કલાક જેટલી મળતી નથી, એટલે લઘુત્તમ વેતન, સમાન કામ સમાન વેતન અમને આપવું જોઈએ. આ લોકોએ આગળ અમારા પર એસમાં દાખલ કરીને અમને સૈન્ય દળ અને પોલીસ દળની અંદર સરખાવેલ છે. જો એ લોકોને સરકારના જે નિયમો અને સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ 108ના તમામ કર્મચારીઓને મળવી જોઈએ એવો મારો આપ સૌને અરજ છે અને જીવી કે કંપનીને બી મારી નમ્ર અપીલ છે કે 108ના કર્મચારીઓનું શોષણ બંધ કરો. ભરૂચ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ બળવંતસિંહ પરમારના સન્માન સમારોહ નિમિત્તે કોંગ્રેસજનો દ્વારા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી નિર્મલસિંહ યાદવે રાજીનામું આપી દેતા તેઓના સ્થાને બળવંતસિંહ પરમારની નિયુક્તિ પ્રદેશ મોવડી મંડળ દ્વારા કરવામાં આવી હતી. નવનિયુક્ત ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ પરમારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતા તે પૂર્વે ભરૂચના સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી વાહન રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ પરમારે આભારની લાગણી વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના વિજય માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર મારા ભરૂચ શહેરના સિનિયર કાર્યકરો, શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરો અને સક્રિય કાર્યકરોના માર્ગદર્શન હેઠળ એમના સહકારથી આવનાર વિધાનસભાની અંદર કોંગ્રેસનો જ્વલંત વિજય થાય અને કોંગ્રેસનો ભરૂચની અંદર સૌથી બહુમતી મેળવે એવું એક પ્રદેશ સુધી ભરૂચનું નામ જાય અને માનનીય શ્રી અહેમદભાઈ જ્યારે ભરૂચના છે ત્યારે એમનું પણ ઇન્ડિયા લેવલ પર એમનું નામ રોશન થાય એવા મારા તમામ પ્રયત્નો આ શહેરની જવાબદારી સોંપી છે. નવનિયુક્ત ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખના સન્માન પ્રસંગે આયોજિત રેલીમાં પૂર્વ શહેર પ્રમુખ હેમેન્દ્ર કોઠીવાલા ઉપરાંત શહેર જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થનાર રાજ્યસભાના સાંસદ શંભુનાથજી મહારાજના સન્માન સમારોહના આયોજન અંગેની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ એવા ઝાંઝરખાના સંત સવૈયાનાથના ગાદીપતિ અને રાજ્યસભાના સાંસદ શંભુનાથજી મહારાજના સન્માન સમારોહનું આયોજન 7 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહના આયોજન અંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ જયંત પરમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં મહામંત્રી ધર્મેશ પરમાર, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન રાજેન્દ્ર સુતરિયા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ ગુજરાત પ્રદેશમાં અનુસાઈ મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક થયેલ એવા શંભુનાથજી મહારાજની જે સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 7/10/2017ના રોજ સવારે 9 વાગ્યાથી રેલવે સ્ટેશન ભરૂચ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પટ્ટીમાંથી ફૂલર વિધિ અર્પણ કરી ત્યાંથી શોભાયાત્રા નીકળી ઉમકાનાર હોલ આવી ત્યાં સન્માન સમારોહનું આયોજન રાખેલ છે. અંકલેશ્વર GIDCમાં આવેલ GRP રિક્લેમ રબર કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં આવેલ GRP રિક્લેમ રબર કંપનીમાં આજે બપોરે આગનો બનાવ બન્યો હતો. પ્લાન્ટમાં પડેલ રબરના જથ્થામાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થવાની સાથે જ DPMCના 3 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જન વિકલ્પ યાત્રા લઈ નીકળેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાફલા સાથે જંબુસર આવતા ઉપસ્થિત ઠેકેદારોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઠેકેદારોને સંબોધતા બાપુએ કહ્યું હતું કે પહેલા નવરાત્રથી માં અંબાના દર્શન કરી પ્રવાસ શરૂ કર્યો છે. 12 દિવસમાં પ્રજાએ અભૂતપૂર્વ આવકાર આપ્યો છે. એક જબરજસ્ત અંડરકરન્ટ જોવા મળે છે. કોંગ્રેસથી નિરાશ થયેલ પ્રજાએ ભાજપને સત્તા આપી, પરંતુ તેણે પણ પ્રજાની અપેક્ષા પૂરી ન કરી.
જેથી પ્રજાને પોતાનો જ વિકલ્પ પૂરો પાડવાનો મારો પ્રયાસ છે. પ્રજા ઉમેદવાર નક્કી કરે, પ્રજા મત આપી ચૂંટે અને પોતાની સરકાર બનાવે. તમારા લીધે તમારો પ્રતિનિધિ નેતા બને છે. પ્રજા પાસેથી જે મળ્યું તે વ્યાજ સાથે પરત ચૂકવવું જોઈએ, પરંતુ તેમ થતું નથી. પ્રજાને સાંભળનાર નેતા નથી. તમને હું અંદર હતો કોંગ્રેસમાં ત્યારે બી મારો વિરોધ હતો, હવે હું બહાર નીકળું છું, બીજેપી સામે લડું છું, તમે બી બીજેપી સામે લડો. હું તો તમારા ખરાબ સમયમાં વચમાં ઊભા કરતા, એટલા માટે હું એને કન્ડેમ કરું છું. આ બહુ નાની વસ્તુ છે, પણ આનું પુનરાવર્તન ન થાય એની ચિંતા કરવી જોઈએ. વિકાસ એ વિકાસ છે, જીડીપી ગ્રોથ ડેવલપમેન્ટ પ્રોગ્રેસ સાચા અથવા લોકો કહે કે અમારો વિકાસ છે. બાકી 20 વર્ષનો માણસ હોય અને 2 વર્ષે 22 વર્ષનો થાય તો વિકાસ ન કહેવાય. 22 વર્ષે 22 વર્ષનો થાય, સ્વાભાવિક છે. અંકલેશ્વરમાં બાપુના કાફલાને કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો તે બાબતે પૂછતા બાપુએ અહમદભાઈ પટેલના વિસ્તારમાં આ કૃત્ય થયું હોવાનું જણાવી અહમદભાઈના ઈશારે હુમલો થયો હોવાનું આટકતરી રીતે જણાવ્યું હતું. અંકલેશ્વરથી હું પસાર થયો તો મને કોઈ અધિકાર નથી, કોઈ પ્રચાર નહીં, કશું જ નહીં. અને પસાર થતા હોય ત્યાં જો કાળા વાવટા બતાવવાના હોય, જો હિંસક સ્વરૂપ લેવાના હોય, ગાડીઓ પર પથ્થરબાજી કરવાના હોય, કાચ તોડવાના હોય, એવા સારા લક્ષણ નથી. સ્વાભાવિક છે કે અહમદભાઈ સાહેબનો વિસ્તાર હોય એટલે બધા એમ જ છે કે અહમદભાઈ સાહેબે કીધું હશે ના થયું હશે, હું ઈચ્છું કે એવું નહીં હોય, પણ આનું પુનરાવર્તન ન થાય તો આપણે ઈચ્છીએ. દહેજ બિરલા કૂપર કંપનીની ટાઉનશીપમાં નવરાત્રી મહોત્સવ ટાળે સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેને પગલે કંપની મેનેજમેન્ટે મારામારીમાં સંડોવાયેલા કંપનીના કામદારોને સસ્પેન્ડ કર્યા હતા, જેના ખરાબ પ્રત્યાઘાત પડ્યા હતા. સ્થાનિકો તેમજ આસપાસના લોકો ઉપરાંત આગેવાનોએ કંપની ગેટ પર હલ્લાબોલ કર્યો હતો. આ મામલે કંપનીના ઉપરી અધિકારીએ આગેવાનો સાથે મીટિંગ કરવાની ફરજ પડી હતી. મીટિંગમાં એચઆર વિભાગના પટેલ સામે સ્થાનિકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો, તેમજ તેઓ રાજકીય રમત થકી કંપની તેમજ દહેજના સ્થાનિક વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો ઉપસ્થિતોએ આક્ષેપ કર્યો હતો. કંપનીમાં આ લોકોને ઝઘડો થયો બહાર, અને કંપની યુનિયનના કહેવાથી કંપનીએ જે આ લોકોના વિરોધમાં એક્શન લઈ અને આ લોકોને સસ્પેન્ડ કર્યા, અને વોન્ટેડ છે એવા બેનરો આ લોકોએ કંપનીની અંદર માર્યા. વોન્ટેડ સાબિત કરવાનો તો અધિકાર કોર્ટને હોય છે, પણ આ કંપની મેનેજમેન્ટ દ્વારા આ છોકરાઓને બદનામ કરવા માટે અહીંયા ઘણી વોન્ટેડના બેનરોમાં ત્યારબાદ દહેજના આગેવાનો તમામ આગેવાનો ભેગા મળી અને કંપની મેનેજમેન્ટ સાથે જ્યારે મિટિંગ કરી ત્યારે મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 4 દિવસમાં આ છોકરાઓને પાછા જોઈનિંગ લઈ લેવામાં આવશે. આ અંગે કંપનીના ઉચ્ચ અધિકારી સરકારે સસ્પેન્ડેડ કામદારોને નોકરીમાં પુનઃ સમાવેશ કરવાની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો. કંપનીના મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્થાનિક લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરી કંપનીનો હુરિયો બોલાવ્યો હતો. કંપની દ્વારા હવે પછી આવી રીતે ખોટી હેરાનગતિ કરવામાં આવશે તો કંપની વિરુદ્ધ આંદોલન રૂપી જંગ છેડવામાં આવશે. આમ પણ હાલના તબક્કે દહેજ પંથકમાં લેન્ડ લુઝર્સ અને કંપનીઓ વચ્ચેનો કજિયો પરાકાષ્ઠે પહોંચ્યો છે, ત્યારે આવનારા સમયમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ તબક્કે મહેન્દ્રસિંહ રાજ, જુલ્ફિકાર સૈયદ, કિશોરસિંહ રણા, સુરેશ પરમાર, સુલેમાન પટેલ, અશોકસિંહ પરમાર તેમજ પુષ્કરસિંહ રણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત વણિક વિકાસ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રોટરી હોલ ખાતે સમસ્ત વણિક વિકાસ સમાજ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજ માટે સેવાકીય કાર્ય કરનાર વ્યક્તિ વિશેષનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિસ પરીખ, નગરપાલિકા સભ્ય ભરત શાહ, એમિટી સ્કૂલના રણછોડભાઈ શાહ, પૂર્વ મંત્રી બિપિનભાઈ શાહ સહિતના અગ્રણીએ ઉપસ્થિત રહી સંગઠિત થવા અનુરોધ કર્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનો સજ્જોડ વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓ જન વિકલ્પ યાત્રા કાફલાને આંતરી કાળા વાવટા ફડકાવ્યા. શંકરસિંહ બાપુ નીચે ઉતરી માત્ર હાર ટોળા કરી રવાના. મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું. અંકલેશ્વર ખાતે કોંગી કાર્યકરોએ કરેલા તેઓના વિરોધ અંગે ભરૂચ ખાતે તીખી પ્રતિક્રિયા આપતા શંકરસિંહ વાઘેલા, કાચા ચિઠ્ઠા ખોલી દઈશ તો અઘરું પડી જશે ની ચીમકી. પુના કરારના 85 વર્ષ પૂર્ણ થતા અમદાવાદ ખાતે ડોક્ટર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં સંમેલન. સંમેલનને છોટુભાઈ વસાવાનું પૂર્ણ સમર્થન. ભાડભૂટ કોઝવેથી રોજીરોટી ગુમાવનાર માછીમાર સમાજ માટે કેમ કોઈ જાહેરાત નથી કરાઈ?
આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.